ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે અંગ્રેજીની ચોપડીમાંથી અ લવલી ફેર, લવલી ફેર એટલે કે લવલી એટલે કે ગમતું, પસંદ, અને ફેર એટલે કે મેળો. મેળો તો તમે જોઈ જ હશે, બીજો મેળો નહીં જોયો તો કંઈ નહીં, પણ આપણી સ્કૂલમાં જે આનંદ મેળો આવે છે, ફન ફેર કહીએ છીએ, એ તો તમે જોયો જ હશે કે મેળામાં કઈ કઈ વસ્તુ હોય, શું શું હોય અને ત્યાં કેવી મજા આવે. તો આપણે આપણી સ્કૂલનું જ પહેલાં તો વર્ણન કરીએ કે આપણી સ્કૂલમાં કેવું ચકડોળ છે, ઘણી બધી દુકાનો છે, બધા રમકડા નાના છોકરા માટે હોય છે, એટલે એ બધું મેળામાં જોવા મળે છે. આઈસ્ક્રીમની દુકાન છે, ખાવા પીવાની, ગેમની અલગ અલગ દુકાનો હોય છે. એવી રીતે જ આ એક ગામ છે અને ત્યાં મેળાની વાત કરી છે. તો અ લવલી ફેર, તો બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ, એટલે કે બક્ષીપુર એટલે કે એક ગામનું નામ છે બક્ષીપુર, અને સ્મોલ એટલે નાનું, ને વિલેજ એટલે કે ગામ, એટલે કે એક નાનું ગામ છે એનું નામ શું છે, બક્ષીપુર. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે, એટલે કે ત્યાં આજે એ ગામમાં શું છે, મેળો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેન્ક, એટલે કે તે ક્યાં છે, નદી કિનારે. રિવર બેન્ક એટલે કે નદીને કિનારે. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર, એટલે કે મેળામાં કોણ કોણ છે, એમએન મેન એટલે કે બહુવચન છે મેનનું, એટલે કે માણસો છે, સ્ત્રીઓ છે અને બાળકો છે મેળામાં. લુક એટ ધ શોપકીપર્સ, એટલે કે જુઓ, એ કે લુક એટલે કે જુઓ, શોપકીપર એટલે કે દુકાનદાર, જુઓ એવું કે ત્યાં દુકાનદારને. ધેર શોપ આર સ્મોલ, એટલે કે ત્યાં એમની દુકાન કેવી છે, દુકાનો બધાની નાની નાની છે. સ્મોલ એટલે કે નાનું, શોપ્સ એટલે કે દુકાનો. ધેર આર ટોય શોપ એન્ડ ફ્રૂટ શોપ ઇન ધ ફેર, એટલે કે મેળામાં કઈ કઈ દુકાન છે, ટોય શોપ એટલે કે રમકડાની દુકાનો છે, અને ફ્રૂટ શોપ્સ એટલે કે ફળોની દુકાન છે. ધેર આર ટી સ્ટોલ ઓલ્સો, એટલે કે ત્યાં એવું કે ચહની દુકાન પણ છે, ચહનો સ્ટોલ પણ છે. રાણી એન્ડ રહીમ આર એટ ધ ફેર, એટલે કે રાણી અને રહીમ છે તે ક્યાં છે, મેળામાં છે. રાણી ઇઝ 5 યર્સ ઓલ્ડ, એટલે કે રાણી કેટલા વર્ષની છે, 5 વર્ષની છે. ને રહીમ ઇઝ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 5, રહીમ છે તે કયા ધોરણમાં ભણે છે, 5મા ધોરણમાં ભણે છે. રાણી ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર, એટલે પૂછે શું એવું કે ત્યાં એવું કે મેળામાં ફુગ્ગાવાળો છે, બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો. રહીમ યસ ધેર ઇઝ, એટલે રહીમે શું કીધું, હા એવું કે ત્યાં છે એવું કે. રાણી વેર ઇઝ હી, તે ક્યાં છે એવું કે છે, વેર એટલે કે ક્યાં. રહીમ લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ, એટલે કે જુઓ એવું કે ત્યાં ચાનો જે સ્ટોલ છે ત્યાં નજીક છે, એની નજીક છે, ચાના સ્ટોલની નજીક છે. રાણી અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન, એટલે કે પૂછે છે રાણી અખિલને શું કહે છે કે અખિલ આ પેલા બાળકો કોણ છે એવું કે. તો રહીમ દે આર માય નેબર્સ, નેબર્સ એટલે કે પડોશી, એટલે કે રહીમ શું કહે છે કે એ મારા પડોશી છે એવું કે. દે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિકા એન્ડ નચિકેતા, એટલે કે તે કોણ કોણ છે, તો આસિફ છે, જોસેફ છે, વેદાંત છે, ભાવિક છે અને નચિકેતા છે, એટલે કે એ બાળકોના નામ છે. રાણી વોટ આર ધે લુકિંગ એટ, એટલે રાણી શું કહે છે, શું એવું કે તમે લોકોએ તે જોયું એવું કે. તો રહીમ કલરફુલ બલૂન્સ, એટલે શું કહે છે કે રંગીન, રંગબેરંગી કે ફુગ્ગાઓ એવું કે. તો રાણી વોટ ઇઝ ડેટ રહીમ, એટલે રાણી કહે છે કે શું પેલું શું છે રહીમ એવું કહે છે. તો રહીમ ઇટ ઇઝ કોલેડ અ મેરી ગો રાઉન્ડ, એટલે શું કહે છે રહીમ, શું બોલે છે કે તે મેરી ગો રાઉન્ડ છે, એટલે કે ચકડોળ છે એવું કે. ઇટ ઇઝ સ્મોલ, એટલે કે તે કેવો છે, નાનો છે. લુક એટ ધ જેન્ટ વિલ નિયર ધ મેરી ગો રાઉન્ડ, એટલે કે શું કહે છે કે જે જુઓ કે તેની બાજુમાં છે એવું કે નજીકમાં એવું કે જેન્ટ વિલ વાળું તે મેરી ગો રાઉન્ડ છે, એટલે કે તે મોટું છે કે એ બી ચકડોળ છે એવું કે. ઇટ ઇઝ હગ, એટલે હગ એટલે કે તે મોટું છે. રાણી લેટ બાય આઈસ્ક્રીમ, એટલે શું કહે છે, ચાલો એવું કે આપણે આઈસ્ક્રીમ લઈએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ, એટલે પૂછે કે વેર એટલે કે ક્યાં, એટલે કે આઈસ્ક્રીમનો દુકાન ક્યાં છે એવું કે. તો રહીમ ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી, એટલે રહીમ શું કહે છે કે ત્યાં દેખો અંડર એટલે કે નીચે, કે ઝાડની નીચે છે એવું કે. નિયર ધ જેન્ટ વેલ વ્હીલ એવું કે, એટલે કે જુઓ એવું કે પેલું જેન્ટ વ્હીલ છે એવું કે મોટો ચકડોળ છે ત્યાં એની નજીક છે એવું કે. રાણી લેટ્સ ગો ધેર, એટલે કે ચાલો એવું કે ત્યાં એવું કે. આઈ વિલ ટેક અ બિગ કપ, એટલે કે હું તો એવું કે મોટો કપ લઈશ એવું કે. રહીમ ઓકે, એટલે રહીમ કહે છે કે સારું એવું કે. તો રાણી હુ ઇઝ ધેટ મેન, એટલે રાણી પાછી પૂછે કે પેલા માણસ કોણ છે એવું કે. તો રહીમ હી ઇઝ અ જુગલર, જુગલર એટલે કે જાદુગર, એટલે કે તે જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ, એટલે કે
પેલા આવ્યું કે તેના હાથમાં શું છે, તો શું છે, બોક્સ છે. ઇટ ઇઝ એમ્પ્ટી, એટલે કે તે કેવું છે, એમ્પ્ટી એટલે કે ખાલી. ધેર આર બોલ્સ નિયર હિમ, એટલે કે દેખો કે ત્યાં આવ્યું કે તેની નજીક શું છે, બોલ્સ એટલે કે દડાઓ છે. કે બોટલ્સ આર ઓન ધ ટેબલ, એટલે કે બધી બોટલો ક્યાં છે, ટેબલની ઉપર છે. રાની, રહીમ લુક એટ ધેટ ગર્લ, એટલે કે રાણી શું કહે છે, રહીમ જોયું કે પેલી છોકરી એવું કે સી ઇઝ અ રોક વોકર. રોક વોકર એટલે કે દોરડા પર ચાલનાર, એટલે કે તે દોરડા પર ચાલનાર છે. કે સી ઇઝ ઓન ધેટ રોક, એટલે કે તે ક્યાં છે, દોરડાની ઉપર છે. કે તમને પિક્ચરમાં દેખાય જ છે. દેર ઇઝ અ લોંગ બમ્બુ ઇન હર હેન્ડ, એટલે કે તેના હાથમાં શું છે, ત્યાં આવ્યું કે એના હાથમાં મોટો વાસ છે, કે બમ્બુ છે. કે દેટ ઇઝ હર ફાધર, એટલે કે પહેલાં તેના પપ્પા છે. કે ડેટ ઇઝ હિઝ ડ્રમ, એટલે કે શું વગાડે છે, ડ્રમ વગાડે છે. રહીમ વાવ ઇટ ઇઝ અ વન્ડરફુલ ટ્રીક, એટલે કે રહીમ શું કહે છે, વાવ કેવું સરસ છે કે એની એવું કે જે ટ્રીક છે તે. કે બક્ષીપુર ફેર ઇઝ લવલી ફેર, એટલે કે વિલેજનું નામ શું હતું, બક્ષીપુર, અને મેળો ક્યાં હતો, બક્ષીપુર, બક્ષીપુર જે વિલેજ છે તેમાં. એટલે શું કહે છે કે બક્ષીપુર ફેર ઇઝ લવલી ફેર, એટલે કે જે બક્ષીપુર ગામમાં જે મેળો હતો તે કેવો હતો, ઘણો સારો હતો એવું કે. તો એની પછી દેખો તમે એક્ટિવિટી 4માં નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાય તે પ્રમાણે તમારે મોટેથી બોલવાના છે. તો તમને અંદર વર્ડ્સ બધા આપેલા જ છે સ્પેલિંગ. તો અ બજાર, અ જેન્ટ વ્હીલ, અ લવલી ફેર, અ ટી સ્ટોલ, વુમેન. જો અહીંયા દેખો જ્યાં એક જ વચન હતું, એક જ, એટલે અ બજાર એટલે કે એક જ, અ જેન્ટ વ્હીલ એટલે કે એક જ વસ્તુ હતી, અ લવલી ફેર એટલે કે એક જ મેળો હતો, અ ટી સ્ટોલ એટલે કે એક જ ચાની દુકાન છે. હવે બાજુમાં દેખો WOMEN વુમેન એટલે કે બહુવચન છે, એટલે કે ઘણી બધી સ્ત્રીઓ હતી. કે અ મેરી ગો રાઉન્ડ, એટલે કે એની આગળ શું આવે છે, આર્ટિકલ, એક વચન હોય છે તો આર્ટિકલ આવે છે. તો અ મેરી ગો રાઉન્ડ એટલે કે એક જ હતું, એટલે કે અ મેરી ગો રાઉન્ડ. અ લોંગ બમ્બુ, નેબર્સ એટલે નેબર્સ શું થયું, બહુવચન થયું, એટલે કે ઘણા બધા પડોશીઓ એના હતા. એન આઈસ્ક્રીમ સ્ટોલ અને અ રોક રાઈડર. હવે છે નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. અ શોપ, અ શોપ એ શું છે, એક વચન છે, અને શોપ છે બહુવચન છે, એટલે કે દુકાનો. અ ટોય તો ટોઈસ, અ સ્ટોલ તો સ્ટોલ્સ, અ બોલ તો બોલ્સ, અ બુક તો બુક્સ, અ કેટ તો કેટ્સ, અ ડોગ તો ડોગ્સ, એન એપલ તો એપલ્સ, એન ઓરેન્જ તો ઓરેન્જ, અ હેન્ડ તો હેન્ડ્સ, અ કાઇટ તો કાઇટ્સ, અ ડ્રાઈવર તો ડ્રાઈવર્સ, અ મેન તો મેન, અ વુમેન તો વુમેન, અ પોસ્ટમેન તો પોસ્ટમેન, અ પોલીસમેન તો પોલીસમેન, અ ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, અ વાઇફ તો વાઇફ્સ, અ નાઇફ તો નાઇફ્સ, અ ફૂટ તો ફીટ, અ ટૂટ તો ટીટ, અ ડિયર તો ડિયર, અ માઉસ તો માઇસ, એન ઓક્સ તો ઓક્સન. એટલે કે આ એક વચન અને બહુવચન આપેલા છે, એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. અને અંદર દેખો જ્યારે એક વચન હોય છે તો આર્ટિકલ મુકાય છે, પણ જ્યારે બહુવચન આવે છે તો આર્ટિકલ મુકાતો નથી. તો હવે એને નીચે દેખો, ઉપરની શબ્દજોડની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. એટલે પાઠમાં તમે જે લવલી ફેર લેસન ભણ્યા તેની અંદર જે જે વર્ડ્સ આવે છે તે જ તમારે અહીંયા લખવાના છે. તો તમારું ઉદાહરણ આપેલું, અ વુમેન, તો એનું બહુવચન લખ્યું છે વુમેન. પછી ત્યાં દુકાન હતી મેળામાં તો હ, તો શું આવશે, અ શોપ તો શોપ્સ. પછી ટોઈસ બી હતા તો અ ટોય તો ટોઈસ. પછી સ્ટોલ હતો, ચાનું સ્ટોલ હતો એટલે અ સ્ટોલ તો સ્ટોલ્સ. પછી બોલ પણ હતા તો અ બોલ તો બોલ્સ. બુક નથી એટલે એ નહીં આવે. કેટ પણ નથી, ડોગ પણ નહોતો. એપલ, ફ્રૂટની દુકાનમાં એપલ હોય એટલે એપલ. પછી છે ઓરેન્જ. પછી હેન્ડ એટલે એપલ, ઓરેન્જ હેન્ડ આવશે. કાઇટ નથી, ડ્રાઈવર પણ નહોતું, મેન હતું, વુમેન પણ હતા, પોસ્ટમેન નહોતા, પોલીસમેન પણ નહોતા, ચાઇલ્ડ હતા એટલે ચાઇલ્ડ આવશે, વાઇફ નહીં આવે, નાઇફ નહીં આવે, ફૂટ પણ નહીં આવે, ટૂટ પણ નહીં આવે, ડિયર, માઉસ અને એનોક્સ નહીં આવે. એટલે કયા કયા લખવાના આવશે તમારે પાઠની યાદીમાંથી, તો અ શોપ, અ ટોય, અ સ્ટોલ, અ બોલ, પછી છે એન એપલ, એન ઓરેન્જ, પછી હેન્ડ, અ મેન, અ વુમેન, ચાઇલ્ડ. બસ આટલા જ તમારે અહીંયા જે કોષ્ટક આપેલું છે એમાં લખવાના રહેશે, અને બધાએ જ આ નોટબુકમાં પણ લખવાનું રહેશે. થેન્ક યુ.